उत्तर गुजरात ने हरियाळो बनावा यात्राधाम अंबाजी खाते थी ड्रोन टेक्नोलॉजी ની મદદથી સેડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ કરાવ્યો. અરવલ્લીની ગિરિમાળાઓ અને ઉત્તર ગુજરાત હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત આજુબાજુ આવેલા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના 16 તાલુકાના ખેડૂતોની ટીમોનું સીડ બોલનું વિતરણ કરી આ અભિયાનની શરૂઆત કરાવી હતી. સીડબોલ પદ્ધતિથી વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જિલ્લાને હરિયાળું બનાવવા આહવાન કર્યું છે. જેને પગલે રાજ્ય સરકારના વન વિભાગ અને બનાસ ડેરીએ વૃક્ષારોપણ માટે અભિયાન ઉપાડ્યું છે. અરવલ્લીની ગિરિમાળાના પર્વતો સહિત સમગ્ર ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી સીડ બોલ વાવીને વનરાજીનો વિસ્તાર વધારવો છે. જિલ્લાને હરિયાળો બનાવવા બનાસ ડેરીના માધ્યમથી છેલ્લા 3-1 વર્ષથી ખેડૂતોએ અભિયાન ઉપાડ્યું છે. ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું છે. પ્રકૃતિનું સંવર્ધન થાય, એન્વાયરમેન્ટનું પૂરેપૂરું પ્રોટેક્શન થાય એ માટે સૌ કોઈએ જાગૃતતાપૂર્વક કામ કરવું જોઈએ. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે કહ્યું કે જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ટેકનોલોજીના માધ્યમથી પણ એ સૂકા પર્વતો હોય તો ત્યાં પણ વનરાજી ઊભી થાય એ માટે બિલકુલ રિમોટ એરિયામાં જઈને પણ બીજનો છંટકાવ જો થઈ શકે, સીડબોલનો છંટકાવ થાય તો આ ચોમાસાની સિઝનની અંદર ત્યાં કુંપળો ફૂટી નીકળે, ત્યાં વૃક્ષો કરી શકાય. છેલ્લા 3-1 વર્ષથી જે અમે પ્રયત્ન કર્યો એમાં સફળતા મળીને આ વર્ષે મોટા પ્રમાણની અંદર ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી ખાસ કરીને અરવલ્લીની ગિરમાળાઓને હરિયાળી કરવા માટેનો જે સંકલ્પ છે, ખાસ કરીને અંબાજી અને એની આજુબાજુના વિસ્તારને હરિયાળો કરવા માટે દેશના પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન કર્યું છે, તો અમે બનાસડેરી અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ આ વાતને ઉપાડી છે. આજે 1000થી વધારે ખેડૂત આગેવાનો યુવાનો આ બધા કામમાં જોડાયા. એ બધા લોકો ભેગા મળીને અહીંયા આગળ પોતે પર્વતોની અંદર જઈ અને ખુરપી સાથે જઈ અને પર્વતોમાં ત્યાં સીડનું વાવેતર કરવાનું કામ કરશે. પરંતુ એના સિવાય જે વધારાના એરિયામાં જે ન માણસ પહોંચી શકે ત્યાં અમે ડ્રોનના માધ્યમથી પણ આ કામ હાથ ઉપર લીધું છે. અમે વન વિભાગ અને બનાસ ડેરી બધા સંયુક્ત રીતે કામ કરીએ છીએ. એ અમને ગાઈડ કરે છે કેવા સીડ્સ વાવવા જોઈએ, કેવા ઝાડ અહીંયા આગળ વાવીએ તો જેને સર્વાઈવલ કરી શકે તો એનું માર્ગદર્શન પણ એ લોકો આપે છે. ક્યાં આગળ વાવવા પડે એનું પણ માર્ગદર્શન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રાજ્ય સરકાર આપી રહી છે. તો રાજ્ય સરકારે પણ એક અભિયાન તરીકે લીધું છે અને અમે બધા સાથે મળીને આ કામ કરીએ. અમે આમ જનરલી 50 લાખ જેટલા સીડબોલ તૈયાર કર્યા છે, આજે પણ થશે અને સિવાયના દિવસોની અંદર પણ આ કામને અમે ચાલુ રાખીશું. એસ9 ટીવી ન્યૂઝ સાથે દીપક પુરવિયા બનાસકાંઠા.